છોટાઉદેપુર તાલુકાના બોરદા જૂથ ગ્રામ પંચાયતના સીમલકુવા ગામે ચાલી રહેલ રીતિ ખનનને અટકાવવા માટે ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છોટાઉદેપુર તાલુકાના બોરદા જૂથ ગ્રામ પંચાયતમાં બોરદા અને સિમલ કુવા ગામે છેલ્લા કેટલાક સમયથી રેતીનું ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું છે તેની સામે ગ્રામજનોનો વિરોધ રેતી ખનનના કારણે ગામના બોર કુવામાં પાણીનું સ્તર નીચે જઈ રહ્યું છે નદીમાં પણ પાણી સુકાઈ જવાના કારણે ગામના ખેડૂતો ભાઈઓને પિયત ખેતી કરવામાં ઘણી તકલીફ પડી રહી છે તેને લઈ જ આજે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર તેમજ ખાન ખનીજ વિભાગના અધિકારીને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે રેતી ખનન અટકાવવામાં આવે અને રેતી માફિયા પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી બ્યુરો રિપોર્ટ ખાન પટેલ છોટાઉદેપુર આજરોજ ભોરદા ગામ અને સિમલકુવા ગામે રેતી ખનન બાબતમાં આવેદનપત્ર શ્રી કલેક્ટર મેડમ અને ખાન ખનિજ અધિકારીને આપવામાં આવ્યું છે ગેરકાય સિમલકુવા ગામ અને ભોરદા ગામે ગેરકાયદેસર ખનન થઈ રહી અટકાવવા બાબત કલેક્ટર શ્રી અને ખનીજ અધિકારીને બધા ગામજનો ગ્રામ પંચાયતના લોકો તમામ મળીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે તે બદલ અમે કલેક્ટરશ્રી અને ખાન ખનીજ અધિકારીઓનો આભાર માનીએ છીએ આજ રોજ ભોરદા ભોરદા દૂધ ગ્રામ પંચાયતની અંદર ભોરદા અને ની અંદર બિનકાયદેસર ગેરકાયદેસર રીતે રેતી ખનન છેલ્લા કેટલાક વર્ષથી થઈ રહ્યું છે છેલ્લા ત્રણથી ચાર વર્ષ દરમિયાન તો અમારો મેન મેન મૂળ સ્ત્રોતો જ પાણીનો છે તો એ એને આપણે બચાવી કઈ રીતના શકીએ તો રેતી ખનન અટકે તો અમારું ભાવિ પેઢી જીવી શકે નહીં તો અમારે છેલ્લે મજૂરી જવું પડે એના કારણે અમે આજે કલેક્ટરશ્રી અને ખાણ ખનીજ વિભાગ જિલ્લા છોટાઉદેપુરની અંદર અમે આજે આપ્યું છે અને પહેલાં પણ અમે આપ્યું હતું પણ એની એની આગળ કોઈ કાર્યવાહી થઈ નહીં એટલા માટે અમારે ફરી વખત આવેદનપત્રો આપવું પડ્યું છે મારું નામ ફતુભાઈ ભીલુભાઈ